પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળ દ્વારા 7મો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. 350 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. અંજાર ભુજોડી કન્યા છાત્રાલયમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે આવતા દિવસમાં પ્રશંસનીય કાર્ય કરશે તેવો વિશ્વાસ પણ આ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળનો 7મો સરસ્વતી સન્માન સમારોહ ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ શ્રી પુંજલ દાદા અખાડા મોરજર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 350 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ તરીકે કચ્છ પાટણ આહીર યુવક મંડળના પ્રમુખ બાબુભાઈ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અંજાર ભુજોડી ખાતે આવેલ સમાજના છાત્રાલયમાં કુલ મળીને 700 જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે. આવતા દિવસોમાં આ દીકરીઓ સમાજનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. દિલીપ રાજા કાપડીએ સતત 7 વર્ષથી યોજાતા સન્માન સમારોહના આયોજન બદલ પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે વધુ કામ કરવાનો અનુરોધ પણ કર્યો હતો. ધોરણ 3 થી લઈને 12 અને ડિગ્રી કોર્સમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગીલાભાઈ આહીર, શ્રીમતી પી કે વારોદરિયા, સુરેશભાઈ છાંગા, વાઘજીભાઈ આહીર, રાજેશ આહીર, પ્રવીણ ભારતી યાદવ, અશોક યાદવ, ઇલાબેન યાદવ વગેરે પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. કરશનભાઈ આહીર અને સંદીપ આહીર, રામભાઈ ગઢવી, કાનજીદાદા કાપડી, દેવજીભાઈ વેલજીભાઈ આહીર, આલાબાપા ખેતસીભાઈ નિરોણાવાળા વગેરે હાજરી આપી કાર્યક્રમને શોભા વધારી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વાલજીભાઈ આહીરે કર્યું હતું. દાનાભાઈ આહીર, એનટી આહીર વગેરે પણ પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન રમેશ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.